साठ वर्ष में एकाएक बीमार पड़ी। साठ वर्ष सुधी क्यारे ताव पण आव्यो नहोतो। तंदुरस्त हती, गामना लोको कहे तेवी कड़े दड़े हती, पण साठमू बेठवो ने तबियत लथड़ी सुकावा लाग्यू। आँखों में तेज घटवा लाग्यू, काने बैरास आवा लागी, टेम्परेचर 100 पर आवा लाग्यू। निष्णांत डॉक्टरों पासे तेना शरीर ना जुदा जुदा अनेक टेस्ट लेवराव्या, छता रोग पकड़ातो नहोतो। एक मास सुधी डॉक्टरे पोतानी देखरेख नीचे राखी, छता कई फरक न पड़ो। हृदयनी गति मन पड़ी जती हती, श्वासोश्वास वधी जता हता अने आँखें अवारनवार अंधारा आवी जता हता। तेने तो मने एकलाने कही पण दीधुं के शिरीष, हवे मारो जवानो समय आवी गयो, मारू हैयू भारे थई गयू। प्राइमरी टीचरनी नौकरीना पगार पर मने भणाव्यो गणाव्यो ने रंगे चंगे परणाव्यो हतो। हूँ डॉक्टर पासे गयो तो तेमणे रोकड़ू परखावी दीधुं के मिस्टर जोशी, हवे तमारा मधरने घेर लई जाओ, एमनी इच्छा मुजब जीववा दो। अल्पविराम साथे जिंदगी पूर्णविराम तरफ पहोंची गई हती। प्रत्येक दर्दी माटे एक समय एवो आवे छे કે જ્યારે ડૉક્ટર હાથ ખંખેરી નાખે છે, આ માટે એ સમય આવી ગયો હતો। એમ્બ્યુલન્સમાં નાખી માને હું ઘેર લાવ્યો અને સીમાને કહ્યું કે હવે ઉપરનો રૂમ ખાલી કરવો પડશે। સીમા વિમાસણમાં પડી ગઈ। મેં સમજાવ્યું કે માની પથારી ઉપર રાખવાની છે, આપણે 24 કલાક માટે એક નર્સ રાખી લઈશું જેથી આપણને ડિસ્ટર્બ ના થાય। હું અને સીમા બંને સરકારી નોકરી કરતા હતા, સીમા બેંકમાં હતી તો હું સરકારી કચેરીમાં, બંને એકાઉન્ટન્ટનું કામ કરતા હતા એટલે નાણાકીય જવાબદારી હતી। બાબો અમદાવાદમાં સીએ ભણતો હતો। અમે બંને આવી પડેલી પરિસ્થિતિ સામે જજુંબવાનો નિર્ણય કરી લીધો। દોસ્તો પ્લીઝ વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરજો। ઉપર 15x15નો રૂમ હતો, એટેચ લેવેટરી અને નાનકડી બાલ્કની પણ હતી। ત્યાં માની પથારી ગોઠવી માને શિફ્ટ કરી દીધી। નોકરીએથી પરત આવી અમે બંને પગથિયા ચડી મા પાસે જતા, ખબર અંતર પૂછતા। તે પરાણે મલકતી અને કહેતી ઠીક છે, પણ ખરેખર તો અંદરથી ખૂબ ભાંગી પડી હતી। આંખોમાં નિયમિત ટીપા નાખતી હતી, છતાં ક્યારેક મને ઓળખી શકતી નહોતી। આંખના ડૉક્ટરે કહ્યું કે પડદા નબળા પડી ગયા છે, નો રેમેડી। આ પોતે સમજી ગઈ હતી, હવે મૃત્યુ સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો, પણ મૃત્યુ આવતું નહોતું। મારા જન્મ પછી 10 વર્ષનો હતો, ત્યાં પછી પતિ સાથે વાંધો પડી ગયો, પતિ ઘર છોડીને ચાલ્યો ગયો। માં ભણેલી હતી, પ્રાઇમરી સ્કૂલમાં શિક્ષિકાની નોકરી શોધી કાઢી અને મને પોતાનો આધાર બનાવી લીધો। એ રીતે 50 વર્ષ કાઢી નાખ્યા। દોસ્તો પ્લીઝ વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો ફટાફટ। હવે મૃત્યુ સમીપે પહોંચી ગઈ હતી ત્યારે પતિને યાદ કરી રહી હતી। પતિનો જૂનો ફોટો ક્યાંકથી શોધી કાઢ્યો હતો અને ભીત પર લટકાવી તાકી રહેતી હતી। પથારીમાં પડી પડી પતિને જોયા કરતી નર્સે કહ્યું કે આખો દિવસ જયકાંત જયકાંતનું રટણ કરે છે। મારા બાપનું નામ જયકાંત હતું। એક સાંજે અચાનક મારો હાથ પકડી લીધો અને પૂછ્યું, શિરીષ રહી રહીને મને તારા બાપ જયકાંત બહુ યાદ આવે છે, ક્યાં હશે, શું કરતો હશે, બીજી વાર પરણ્યો હશે કે એકલો હશે, જીવતો હશે કે મરી ગયો હશે। મેં કહ્યું, માં અત્યારે જો જીવત હશે તો પણ એ 70 વર્ષના થઈ ગયા હશે, તું ઓળખી પણ નહીં શકે, અને એને કંઈ પડી નથી તો પછી આપણા કેટલા ટકા। માં મને તાકી રહી, આંખોમાં આગ્યા જેમી કિચ્છા તગ તગીને અદશ્ય થઈ ગઈ। મારે એની માફી માંગવી છે, એના ખોળામાં માથું મૂકીને મરવું છે, મારી અંતિમ ઈચ્છા છે। એક સાથે અનેક આગ્યા આંખમાંથી ઉડીને બહાર નીકળી રહ્યા હતા। મને મારો જય શોધી આપ, તેની આંખોમાં કાકડુદી નજરે પડતી હતી। જયકાંતને એ પ્રેમથી જય કહીને બોલાવતી હતી। જુવાનીનો પ્રેમ જાણે બુઢાપામાં પુનર્જીવિત થઈ રહ્યો હતો। બાપે ઘર છોડ્યું ત્યારે હું 10 વર્ષનો હતો, બાપ રતલામમાં ક્યાંક નોકરી કરતો હતો, એવા ઉડતા સમાચાર મળ્યા ત્યારે હું હાઈસ્કૂલમાં હતો। પછી હું તેને શોધવા રતલામ ગયો અને તે ન મળ્યા ત્યારે હું કોલેજમાં હતો। પછી તો હું ભણવામાં ડૂબી ગયો, માં નોકરી કરતી રહી, હું ગ્રેજ્યુએટ થયો, નોકરી મળી, સીમા મળી, લગ્ન કર્યા, પરેશનો જન્મ થયો, નવા સંબંધો બંધાતા ગયા અને જૂના સંબંધો તૂટતા ગયા, બાપ સાથેનો સંબંધ પણ લગભગ તૂટી ગયો હતો, માએ તો ફોટો પણ ઉતારી લીધો હતો, ત્યાં પાછલી ઉંમરે ફોટો સુધીને ભીતે લટકાવ્યો હતો। મેં સીમાને વાત કરી તો તેની આંખો ચમકી ગઈ, મને ડર છે કે ક્યાંક માં ગાંડી થઈ જશે તો ઉપાધિ થશે, આપણી બંનેની નોકરી નિવૃત્તિના આરે છે, જો જરા સરખી ચૂક થઈ જશે તો પેન્શન અટકી જશે, અમે બંને ટેન્શનમાં આવી ગયા। સીમાએ ઉપાય સૂચવ્યો, હું માનું છું ત્યાં સુધી તમારા પિતા જીવિત નહીં હોય, તમે માને કહી દો કે રતલામથી ભોપાલ ગયા અને ત્યાં તેમનું અવસાન, ખોટું બોલતા મારું મન માનતું નથી, મરતા માણસને ઉઠા ભણાવવા એ એક પ્રકારનું પાપ કહેવાય, વાત સાચી છે, એકમાત્ર આશા એ તેમનો શ્વાસ ટકી રહ્યો છે, સીમાએ કહ્યું।
पति मरी ગયાની વાત સાંભળીને તેમના શ્વાસ અટકી જાય અને આપણને ડંખ રહી જાય કે આપણા કારણે જ માનું મૃત્યુ અને ફિલ્મ જેવું બને. કદાચ પાછળથી પતિ જીવતા મળવા આવે તો સીધા પ્રશ્નસૂચક નજરે મને તાકી રહી. પહેલાં હું ખાનગીમાં પૂરેપૂરી તપાસ કરી લઉં કે મારો બાપ જીવે છે કે મરી ગયો છે. આ માટે ભલે ખર્ચ થાય પણ 2-3 માણસોને રતલામ મોકલી તપાસ કરી લઉં. અઠવાડિયું વીતી ગયું. રતલામ ભોપાલ સુધી ટેક્સી દોડાવી પણ બાપનો પત્તો ન લાગ્યો. ફોટા સહિત માના નામે છાપામાં જાહેરાત પણ આપી અંતિમ ક્ષણે તેમને ઝંખું છું, મારા અહમને માફ કરીને પણ મને મો બતાવી જાઓ. તમારી શોભના જોશી. ટેલિવિઝનમાં ગુમસુદા વ્યક્તિમાં જાહેરાત આપી મહિનો પસાર થઈ ગયો. હવે માને સાફ સાફ જણાવી દેવાનો નિર્ણય કર્યો. મેં પથારી નજીક બેસતા કહ્યું, માં, મારા બાપ હવે આ દુનિયામાં નથી. ત્યાં તો મેના ચહેરા પર તિકાસ આવી ગઈ. તું સાચી રીતે મહેનત કરતો નથી. કરું છું. આ જો તેનો ફોટો ખિસ્સામાં રાખીને ગામે ગામ તપાસ કરી આવ્યો. તેમની ઉંમરના તેમના મિત્રો મળ્યા પણ કોઈને કાંઈ ખબર નથી. મેં ઢીલા પગે ખુરશી પર બેસતા કહ્યું, દોસ્તો પ્લીઝ વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરો. નર્સે દવાનો ડોઝ તૈયાર કરી આપ્યો. માએ ઢોળી નાખ્યો, મારે દવા નથી પીવી, એ આવે અને એમના હાથે જ દવા પીશ. શિરીષ તું ખોટો છે, તારો બાપ મને સપનામાં આવે છે અને મને મળવા તલસી રહ્યો છે. માં તિલા મિલા ગઈ. ત્યાં સીમાએ મારી પીઠ પર હાથ મૂક્યો અને હાથનો ઇશારો કરી મને પાછળ આવવા કહ્યું. હું સીમાની પાછળ દાદર ઉતરી નીચે ગયો. સીમાએ ધીમેથી ઉવાજ સૂચ્યો, આવડું મોટું શહેર છે, કોઈ ભળતો માણસ શોધી કાઢો ને. આમે મમ્મીને ઓછું દેખાય છે, દૂર ઊભો રાખી બતાવવાનો. એમના આત્માને સંતોષ થાય અને સરળતાથી મૃત્યુ થાય. વાત ગંભીર હતી છતાં માન્યા વગર છૂટકો નહોતો. પ્રયોગ ખતરનાક હતો પણ અમલમાં મૂકવા સિવાય કોઈ ઈલાજ નહોતો. મેં જરા ધ્રુજતા અવાજે કહ્યું, પ્રયોગ જોખમી છે, આખું જીવન જ જોખમી છે. આપણે બંને એકાઉન્ટન્ટની નોકરી કરીએ છીએ. આડેધડ થતી પૈસાની લેવડ દેવડનો હિસાબ સાંજે મળે ત્યારે શ્વાસ હેઠો બેસે એટલે જોખમ તો વધે છે. સીએમઆએ સુફિયાની વાત કરી. બીજે દિવસે મેં તપાસ શરૂ કરી દીધી. ખિસ્સામાં બાપની જુવાનીનો ફોટો હતો એટલે અત્યારે તો તે બૂઢો થઈ ગયો હશે. માથામાં ટાલ હશે અથવા માથાના બધા વાળ સફેદ હશે. 70 વર્ષે ઘણું બધું બદલાઈ જતું હોય છે. શરીર સાથે સ્વભાવ પણ બદલાઈ જતો હોય છે. એક બપોરે લંચ ટાઈમે ઓફિસની સામેની કેન્ટીનમાં બેઠો હતો. ત્યાં બાકડા પર મેં અસલ જયકાંત જોશી જેવો માણસ જોયો. હું ચમકી ગયો. તેને શોધતો હોઉં તે સામે આવીને મળે છે એવું થયું. હું બાપની શોધમાં ક્યાંય નો ક્યાંય ભટક્યો હતો પણ એ તો આ શહેરમાં જ હતો. મેં ખિસ્સામાંથી ફોટો કાઢ્યો અને છે તે સરખાવી જોયો તો પોશાક પણ ફોટામાં હતો તેવો જ ધારણ કર્યો હતો. જબ્બો, લેગો, આંખો પર ચશ્મા, પગમાં સાદા ચપ્પલ. ઉંમર પણ 70ની આસપાસ હશે. મેં સીધું જ પૂછ્યું, વડીલ આપનું નામ જાણી શકું? કેમ, આપને જોઈ મને મારા પિતાની યાદ આવી ગઈ. વડીલ હસ્યા, અમૃતલાલ, પણ તમે મને અમુક અંકલ કહેશો તો ગમશે. તમારા પિતા શું કરતા હતા તે હયાત નથી? સોરી, આપ એકલા જ છો? આ રિટાયર્ડ ટીચર, પેન્શન પર જીવું છું અને નજીકમાં શિવાલી એપાર્ટમેન્ટમાં રહું છું. એટલું કહી તેમણે પોતાનું કાર્ડ આપ્યું. થેન્ક્સ. મેં જોયું તો કાર્ડમાં ફોન નંબર હતો. રોજ હું ફોન કરતો અને ખબર અંતર પૂછતો. એ રીતે અમે બંને નજીક આવતા ગયા. સીમા પણ ખુશ હતી કે પ્લાન માટેનું મુખ્ય પાત્ર મળી ગયું હતું. મમ્મીની અંતિમ ઈચ્છા પૂરી કરી શકાશે. પહેલી મુલાકાત વખતે અમુ અંકલે પૂછ્યું, તમારી માનું નામ શું છે? શોભના. શોભના જોશી. મેં કહ્યું, વાહ, સરસ નામ છે. શિક્ષિકા હતા, કદાચ તમે ક્યાંક મળ્યા પણ હો. યાદ નથી, હું અવારનવાર તેમને મળવા જતો હતો. એકલ પંડે હતા, ટિફિન ખાતા, પત્ની સાથેનો એક ફોટો દિવાલ પર લટકતો હતો. મેં તેના પરિવાર વિશે બીજી લપછપ ન કરી. મારે કામથી કામ હતું. હું બહુ સાવધાનીપૂર્વક પ્યાદા ગૂંથી રહ્યો હતો. મેં મારી માનો ફોટો પણ તેમને આપી દીધો હતો. તેમણે કહ્યું, કામ ધાસથી ભરેલું છે પર સ્ત્રીના પ્રેમ સાથે જૂઠું નાટક કરતા મારો જીવ અચકાય છે, આત્મા કોસે છે, પરોપકારનું કામ છે. તે પતિને યાદ કરતા કરતા મરી જશે તો અવગત જશે. માને સહજથી આપવાનો પુરુષાર્થ કરવાનો છે પણ એ જીવી જશે તો મારી પોલ પકડાઈ જશે. અમુ અંકલે પહેલી વાર મજાક કરી અને હસ્યા. મેં હાથ જોડ્યા. મારી સાથે સીમા પણ આવી હતી. તણે હાથ જોડ્યા. અમારી આજીજી ધ્યાને ધરો. હું ચૂપ રહ્યો. સીમાએ કહ્યું, બહુ જાજુ કાઢે એમ નથી, માત્ર એક ઈચ્છાએ શ્વાસ ટકાવી રાખ્યો છે. જેકાનું રટલ લઈને બેઠા છે. આ તો જાતે જિંદગીએ મારે નાટક કરવાનું આવ્યું. તેમણે સ્મિત કર્યું. નાટક પણ બીજાના ભલા માટે. સીમાએ કહ્યું, ચાલો તો ખેલ પાડી દઈએ.
તેમણે હિંમતપૂર્વક કહ્યું, છેવટે બધું ગોઠવાઈ ગયું. એ જ પોશાકમાં તૈયાર થઈને તે મારા સ્કૂટરની પાછલી સીટ પર બેસી ગયો. હું ઘેર લઈ ગયો. સીમાએ પણ હિંમત આપી. હું, સીમા અને અમુ અંકલ આખો ડ્રામા તૈયાર થઈ ગયો. અમે ત્રણેય પગથિયા ચડી ઉપર આવ્યા. દોસ્તો પ્લીઝ વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. બંધ બારના પાસે મેં અમુ અંકલને અટકાવ્યા. પહેલાં હું અને સીમા જઈને વાત કરીએ, પછી હું બોલાવું ત્યારે આવજો. અમુ અંકલ જરા નર્વસ થઈ ગયા. બહુ ઉજાસ ન રાખતા, નહીંતર ઓળખી જશે. આંખો કામ કરતી નથી, મેં કહ્યું અને ઉમેર્યું કે 2-5 મિનિટનો મામલો છે. 2-5 મિનિટ તો હું અંદર ગયો ત્યારે માનો શ્વાસ જોર જોરથી ચાલતો હતો. આંખો ચકાવડ વખત થઈ હતી. મને ઓળખવા કોશિશ કરી રહી હતી. ઉસુ સિરીસ સિરીસ તેની જીભના લોચા વળતા હતા. માં, મારા બાપુજી આવ્યા છે. આવ્યા છે? તે માની ન શકતી હોય તે મને જોઈ રહી. પથારીમાં બેઠા થવા કોશિશ કરી. મેં અને સીમાએ ટેકો આપ્યો. પાછળ ઓશિકું ગોટ્યું, ક્યાં છે હે? આંખો ફાડીને માં ખુલ્લા બારણા વચ્ચે તાકી રહી હતી. બારણા વચ્ચે અમુ અંકલ ઊભા હતા. તમે? હા, હું શોભના. તારો જયકાંત? જય. મારા જય. તેના ધ્રુજતા સુકાઈ ગયેલા પાતળા હાથ ઊંચા થયા. જય, આવ, તને મળવા જીવી રહ્યો છું. અવાજ બદલાવતા અમુ અંકલ નજીક આવ્યા અને ચશ્મામાંથી ઘડી મારી તરફ તો ઘડી સીમા તરફ જોવા લાગ્યા. અહીં બેસ. માએ પથારીમાં હાથ પછાડ્યો મારી સામે. અમુ અંકલ બેસી ગયા. માં નિરખી નિરખીને જોઈ રહી હતી અને અમુ અંકલ પણ નિરખી નિરખીને માને જોઈ રહ્યા હતા. ત્યાં અચાનક શું સૂજ્યું કે માએ અમુ અંકલના ખોળામાં માથું નાખી દીધું અને રડી પડી. મને માફ કર જય. શોભના, તુંય મને માફ કર. અમુ અંકલનો અવાજ ગળગળો થઈ ગયો. આંખોમાં આંસુ આવી ગયા. નાટક સફળ પુરવાર થયું હતું. અમુ અંકલ આવેગમાં આવી ગયા હતા. તેમના દૃઢ હાથ માની પીઠ પર ફરી રહ્યો હતો અને એ સ્પષ્ટનો આહા આનંદ લેતી હોય તેમ માએ આંખો મીંચી દીધી. વાત આગળ વધી ગઈ હતી. સીમા આશ્ચર્યથી મને તાકી રહી હતી. અમુ અંકલ મર્યાદા ઓળંગી રહ્યા હતા એટલે સીમા તેમને રોકવા જતી હતી, પણ મેં મારા હોઠ પર આંગળી મૂકી તેને ચૂપ રહેવાની સૂચના આપી દીધી એટલે તે ચૂપ થઈ ગઈ. અમુ અંકલનો હાથ સરકતો સરકતો ચાલ્યો જતો હતો અને માં રડતી હતી. રડમસ અવાજે તેણે કહ્યું, હવે હવે હું સુખીથી મરીશ. એટલું બોલતા તેની ડોક નમી ગઈ. અમુ અંકલ સજ્જર થઈ ગયા. ચશ્માના કાચમાં તેમની આંખો થીજી ગઈ. માનો શ્વાસ અટકી ગયો હતો અને અમુ અંકલનો શ્વાસ ચાલુ થઈ ગયો હતો. માએ અમુ અંકલના ખોળામાં જ દેહ છોડી દીધો હતો. મેં અને સીમાએ માના દેહને ઊંચકીને પથારીમાં ચત્તો પાઠ સીવડાવ્યો. શ્વાસ બંધ, ખુલ્લી આંખો, પણ ચહેરા પર અપૂર્વ સંતોષ. અમે બંને એકસાથે મરણ પોક મૂકી. આખો રૂમ ખળબળી ઉઠ્યો. અમુ અંકલ ઊભા થયા અને પીઠ ફેરવી એક વખત માના સબ સામે જોયું. પછી તેમણે મોઢેથી પૂક મૂકી મારી, શારદા, તું ઘર છૂટીને જતી રહી અને મને રડતા રડતા મરી ગઈ, પણ તને ન મળી શક્યો. પણ ડોક નમાવી માની ખુલ્લી આંખોના પોપચા આંગળીના ટેરવા વડે બંધ કરતા ધીમેથી બબડ્યા, આજ તારી ઈચ્છા પૂરી કરી. દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ તો કૃષ્ણ લખવું જ પડશે. વિડીયો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક